નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયા પરમાર. ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરાજીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભથી વંચિત રહેતા ખેડૂતો દ્વારા સરકારને સમય વધારવા માટે કરવામાં આવતી માંગણી. ધોરાજીમાં મામલતદાર કચેરી ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી મુદત આગામી તારીખ 18 રાખવામાં આવી છે. ટૂંકી મુદત હોવાને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારના 7 થી સાંજના 8 વાગ્યા સુધી ફોર્મ ભરવા માટે લાઇનોમાં ઊભા રહ્યા બાદ પણ બીજા દિવસે ફોર્મ ભરવા માટે સમય બગાડીને લાંબી પ્રક્રિયામાં પસાર થવું પડે છે, જેના પરિણામે યોજનાના લાભથી ઘણા ખેડૂતો વંચિત રહી જાય છે. આ યોજનાનો લાભ સંપૂર્ણપણે ખેડૂતોને મળી રહે તે માટે ખેડૂતો દ્વારા મુદત વધારવાની માંગણી કરવામાં આવી રહી છે. મારું નામ દિનેશભાઈ હોરા. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે ખેડૂતોને ટૂંકો સમય આપવામાં આવેલ છે, જેને લઈને ખેડૂતો ખૂબ જ હેરાનગતિનો સામનો કરે છે. ખેડૂતો દ્વારા 7 બાર કઢવા માટે લાંબી કતારો થાય છે. એક એક દિવસ 7 બાર 8 કઢવામાં થાય છે. ત્યારબાદ ફોર્મ ભરવા માટે ઓનલાઈન ફોર્મ પ્રક્રિયા હોય જેમાં પણ એક દિવસ જેટલો સમય લાગે છે, જેને લઈને ખેડૂતો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરે છે અને પૂરતા પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તેવી સ્થિતિ નથી. જેથી આ યોજનાની મુદત વધારવામાં આવે તેવી અમુક ખેડૂતો દ્વારા માગણી કરવામાં. રિપોર્ટ રશ્મિન ગાંધી, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, ધોરાજી.